નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી, કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આજથી 4 કે 5 દિવસ પહેલા આપણે એક વિડીયો અપલોડ કરેલો હતો, ધોરણ 12 અંગ્રેજી એકમ કસોટી 2 મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંક નો સંપૂર્ણ સોલ્યુશન. અને જો તમે આ વિડીયો જોયો હશે તો આઈ એમ ડેમ શ્યોર કે આજના પેપરમાં તમારા 25 માંથી 25 ગુણ કન્ફર્મ છે, બરોબર. કારણ એનું એ છે, કારણ કે આપણે જે આ મોસ્ટ આઈએમપી નો વિડીયો અપલોડ કરેલો હતો એ તમે જોઈ લીધો, તો એનો મતલબ કે આજની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકમાં જેટલા પણ સવાલ પૂછાયેલા છે એ બધા આ વિડીયોમાંથી પૂછાયેલા છે, બરોબર. અને જો તમે ન જોયો હોય ને તમારે કન્ફર્મ કરવું હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો, આજથી 5 દિવસ પહેલા આપણે અપલોડ કરેલો હતો, બરોબર છે. હવે એ સિવાય આજે પૂછાયેલી જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન, એમાં જે વધારાના પ્રશ્ન છે એ જે બાકી રહી ગયેલા પ્રશ્ન છે એ આજે આપણે ધોરણ 12 ની જે એકમ કસોટી છે એમાં સોલ્વ કરવાના છે, બરોબર. તો જોઈ લઈએ સંપૂર્ણ આપણે જે બાકી રહી ગયેલું છે એ જોઈ લઈએ. તો કેવા પ્રકારના તમને પ્રશ્ન પૂછેલા હતા, જો આપણે જે વાત કરવાના હતા એ ઓગસ્ટ 2024 ની જ છે, બરોબર. આજે લેવાયેલી 22/8/2024 ના દિવસે લેવાયેલી એકમ કસોટી છે, એમાં સેક્શન એ માં તમને જે ટ્રુ ફોલ્સ પૂછાયેલા છે એના વિશે ચર્ચા કરીએ. વેન યુ આર એંગ્રી યોર મેમરી લેટ્સ યુ ડાઉન, આ પ્રશ્ન છે ટ્રુ ફોલ્સ માં. વેન યુ આર એંગ્રી, જ્યારે તમે ગુસ્સામાં હોવ છો ત્યારે યોર મેમરી લેટ્સ યુ ડાઉન, તો આ સાચી વાત છે કે જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે ક્યારેક ક્યારેક તમારી મેમરી તમારો સાથ આપતી નથી, બરોબર છે. સેકન્ડ, વેન વી બ્રીથ દેર ઇઝ અ હ્યુજ મુવમેન્ટ ઇન ધ ક્રેનિયલ બોન્સ. શું કે છે, વેન વી બ્રીથ દેર ઇઝ અ હ્યુજ મુવમેન્ટ. હ્યુજ મુવમેન્ટ ના આવે, અહીંયા ખોટું છે. હ્યુજ ની જગ્યા પર શું આવે, તો કે વેન વી બ્રીથ દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, એક સૂક્ષ્મ મુવમેન્ટ થાય. એટલે હ્યુજ ની જગ્યાએ જો માઇક્રોસ્કોપિક આપેલું હોય તો આપણે ટ્રુ કરી શકીએ, અધરવાઇઝ આ શું છે, ફોલ્સ છે. બીકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક. શું કે છે, આપણે કવર કરેલું જ હતું, બીકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની વર્ક. સ્ટ્રેસ ના લીધે આપણે ઘણા બધા કાર્ય પૂર્ણ કરી શકીએ છે, તો આ ખોટી વસ્તુ છે. સ્ટ્રેસ ના કારણે આપણે કાર્ય પૂર્ણ કરી શકતા નથી. આગળ, માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી. ખોટી વાત છે, સેપરેટલી નથી, આ ટુગેધર આવે. માઇન્ડ ઇમોશન એન્ડ બોડી વર્ક ટુગેધર, બરોબર. આના પહેલાનો જે વિડીયો હતો એમાં પણ આ ટ્રુ ફોલ્સ આપણે કવર કરેલો હતો, બરોબર. ધ માઇન્ડ હેલ્પ્સ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. સાચી વાત છે, માઇન્ડ આપણને મદદ કરે છે અનઇમોશનલ ચોઇસ કરવા માટે. આગળ, એક્ઝામ નર્વસ અફેક્ટ અવર માઇન્ડ એન્ડ ઇમોશન. એક્ઝામ નર્વસ, પરીક્ષાનો જે ડર છે એ પરીક્ષાનો ડર આપણા માઇન્ડ અને આપણા ઇમોશન ઉપર અસર કરે છે, તો એકદમ સાચી વાત છે. આપણે આખા ડિટેલમાં આ વિડીયો વિશે ચર્ચા કરેલી છે, બરોબર છે. આગળ, નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બીકમ્સ ટુ કમ્ફર્ટેબલ. મેં તમને આગળના વિડીયોમાં કીધેલું હતું કમ્ફર્ટેબલ નહીં, કમ્ફર્ટેબલની જગ્યા પર શું આવે, તો કે હેક્ટિક આવે. તો એનો મતલબ આ જવાબ સાચો હતો, પણ નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ વેન લાઈફ બીકમ્સ ટુ કમ્ફર્ટેબલ, એટલે આ ખોટું છે, બરોબર. જો હેક્ટિક હોત તો સાચું હતું. સેલ્ફ હિપ્નોસિસ કેન બી યુઝ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આપણે 3.1 મેનેજ યોર સ્ટ્રેસ એ પાઠમાં ભણેલા છે કે સેલ્ફ હિપ્નોસિસ કેન બી યુઝ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. સેલ્ફ હિપ્નોસિસ એટલે શું, આત્મસંમોહન. જો આત્મસંમોહન નામની એક્સરસાઇઝ કરવામાં આવે તો આપણને આપણી જે માનસિક તણાવ છે એ માનસિક તણાવમાંથી રાહત મળે છે. આગળ, ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આપણે કીધેલું હતું મોસ્ટ આઈએમપી બોર્ડ ની પરીક્ષા માટે પણ આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, સાચું છે. આગળ, એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ઓપન અ સોર્સ ઓફ પેસિમિઝમ. પેસિમિઝમ ના આવે ત્યાં શું આવે, ઓપ્ટિમિઝમ આવે. એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, બરોબર છે. તો આ હતા તમારા ટ્રુ ફોલ્સ, જે ઓલરેડી આપણે ઘણા બધા તો કવર કરી લીધેલા હતા, પરંતુ એક કે બે એવા હતા કે જે નવા હતા, એટલા માટે આજે એનું સોલ્યુશન લઈને આપણે આવેલા છે. બીજા તમને પૂછાયેલા છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ કયા કયા છે, તો આમાંથી પણ ઘણા બધા આપણે કવર કરેલા હતા, ફક્ત આજુબાજુના જે વર્ડ છે એ વર્ડ એ લોકોએ બદલી કાઢેલા છે. પહેલું, ઓસમ. ઓસમ એટલે શું, તો કે ઓસમ એટલે ખૂબ સુંદર, સરસ મજાનું, તો એનો જવાબ છે અમેઝિંગ, બરોબર. રીગેન, રીગેન એટલે પાછું મેળવવું. પાછું મેળવવું તો શું થાય, તો કે રીકવર એટલે પાછું મેળવવું, બરોબર. યાન, જો આપણે આ ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી, યાન એટલે શું, તો કે વૂલ, બરોબર છે. આગળ કે છે કન્ડેમ. કન્ડેમ, કન્ડેમ એટલે નિંદા કરવી. નિંદા કરવી એટલે શું, તો કે ક્રિટિસાઇઝ. ક્રિટિસાઇઝ એટલે નિંદા કરવી. એના પછી કે છે કન્સીલ. શું કે છે, કન્સીલ. કન્સીલ એટલે છુપાવવું. છુપાવવું એટલે હાઈડ, બરોબર છે. અપ્રિસિએટ, આની પણ આપણે વાત કરી હતી, પ્રશંસા કરવી. પ્રશંસા કરવી એટલે
પ્રેઇઝ, પ્રેઇઝ એટલે આપણે પ્રશંસા કરીએ છીએ. મિશેપ, આની પણ વાત કરેલી હતી. મિશેપ, મિશેપ એટલે શું? તો કે ધડામ દઈને અથડાવવું, હે ને? તો એના માટેનો શબ્દ હતો એક્સિડેન્ટ. એકસ્ટી, એકસ્ટી વિશે મેં તમને ઘણું બધું નોલેજ આપેલું, યાદ હોય તો તમને, બરોબર. આનંદ, આનંદ એટલે હેપીનેસ. એસ્પિરેશન, એસ્પિરેશન એટલે તમારી આકાંક્ષા. ઈચ્છા, ઈચ્છા એટલે ડિઝાયર, બરોબર. કાઉન્સેલ, કાઉન્સેલ એટલે સલાહ આપવી. સલાહ આપવી એટલે એડવાઇસ, બરોબર. તો આ 10માંથી તમને કોઈ એક પૂછાયેલો હશે, એક કે બે, તમને જે પણ પરીક્ષામાં પૂછાયેલા હશે, બરોબર છે, અહીંયા લખેલું છે સિલેક્ટ એની ટુ, એટલે કોઈ પણ બે પૂછાયેલા હશે. અને તમે જો આપણો એ વિડીયો જોયેલો હશે તો તમને પૂરેપૂરા બધા આવડતા હશે, બરોબર છે. ચલો, આના સિવાય જે કંઈક ફંક્શન તમને કંઈક નવા પૂછાયેલા હતા, એક કે બે ફંક્શન જ હતા કે જે નવા પૂછાયેલા હતા. અધરવાઇઝ બીજે બધી વસ્તુઓ આપણે જે વિડીયોમાં કવર કરેલી હતી બેઠે બેઠી તમને પૂછાયેલી છે, બરોબર. જો આ બે ફંક્શન એવા હતા. સોનમ કહે છે મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક સો? તો શિલ્પા કહે છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટમાં જવાબ આપવાનો છે. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે આપણે ચર્ચા કરેલી છે, બરોબર. જો અહીંયા આઈ ડોન્ટ થિંક સી ઇઝ વેરી સ્ટ્રિક્ટ, સી સ્પીક્સ ટુ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હર વર્ડ્સ, ટુ ટુ આમાં નથી આવતું. આઈ ડોન્ટ થિંક આમાં કોઈ ફંક્શન જ નથી. એઝ ફાસ્ટ સી સ્પીક્સ સી કેન ક્લિયર હર વોઇસ. જો અહીંયા એઝ આપેલું છે અને કોન્ટ્રાસ્ટમાં એઝ આવે, પરંતુ એઝ ખોટી રીતે યુઝ થયેલું છે. કઈ રીતે સાચી? તો કે ફાસ્ટ આગળ આવે અને પછી એઝ આપેલું હોય તો આપણે એને સાચું ગણી શકીએ, પણ અહીંયા એ ખોટું છે એટલે આ પણ જવાબ આવશે નહીં. તો સાચો જવાબ કયો છે? હાવ એવર સ્ટ્રીક સી ઇઝ, સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. આગળ વર્તમાન કાળ, પાછળ વર્તમાન કાળ, બિલકુલ સાચું વાક્ય છે. એટલે સાચો જવાબ કયો છે? તો કે ડી એ સાચો જવાબ આપેલો છે. એના પછી સ્નેહા કહે છે વોટ શુડ આઈ ડુ ટુ રિડ્યુસ માય વેઇટ. તો વિશ્વા કહે છે, સોરી વિશા કહે છે ઓફરિંગ સજેશન. સજેશન આવે એટલે શું આવે? તો કે શુડ આવે, ઓટ ટુ આવે અને હેડ બેટર આવે, બરોબર છે. તો અહીંયા જો એઝ સૂન એઝ આપેલું છે એટલે આ નહીં આવે. માય ફ્રેન્ડ ટોલ્ડ મી ટુ રિડ્યુસ, ટુ પણ આમાં નહીં આવે. ડુ એઝ, જો આ પણ નહીં આવે. તો સાચો જવાબ ક્યાં છે? યુ હેડ બેટર, બેટર પછી વી વન ગો, એટલે સાચો જવાબ છે એ, બરોબર છે. તો આટલી વસ્તુ સિમ્પલ હતી કે જે આપણા વિડીયો કરતા અલગ હતી. અધરવાઇઝ સેક્શન બી છે, સેક્શન સી છે, જેટલા આપણે કવર કરેલા હતા એ પૂરેપૂરો બેઠે બેઠા એ પરીક્ષામાં પૂછાયેલા છે, બરોબર છે. તો આ જ રીતે તમે પહેલાથી એડવાન્સમાં, હું આ રીતે વિડીયો મોસ્ટ ટાઈમ પીનો મૂકતો રહું છું, બરોબર. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો આવનારી એકમ કસોટી પહેલા હું એ વિડીયો મૂકીશ, તો તમે એ વિડીયોને ચેક કરી લેજો, બરોબર છે. તો ચાલો, અહીંયા સુધી હતું. અને એક વસ્તુ મહત્વની એ હતી કે તમને બતાવવાનું હતું કે અહીંયા જો કદાચ તમે રીડ કરી શકતા હોય તો અહીંયા લખેલું છે, એક કમેન્ટ મને મળી હતી કે સર આ ક્વેશ્ચનની પીડીએફ ક્યાંથી મળે, બરોબર. બેટા આની કોઈ પીડીએફ નથી, બરોબર. આ જાતે મહેનત કરીને બનાવેલું છે. તમારે જોઈતી હશે તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, હું આ રીતે તમને મોકલી આપીશ, બરોબર છે. અને મોસ્ટ આઈએમપી નું દરેકે દરેક વસ્તુ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, બરોબર. તો હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર છે. જેથી કરીને આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમારા સુધી વહેલી તકે પહોંચી જાય અને તમે તરત એ વિડીયોને જોઈ શકો, બરોબર છે. બસ, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આટલી જ વાત કરવાના હતા. આના જેવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને જોડાઈ લેજો. ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.